બ્રાશનાન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ની અંદર વિષય હિન્દી ભણવાનો છે. તેની અંદર સ્વાધ્યાય પોથીમાં તમે પેજ નંબર 26 સુધી આગળ આપણે પૂરી ગયા છીએ. તો હવે ત્યાંથી આગળ આપણે કરવાનું છે, તમારે પેજ નંબર 26 ખોલવાનો છે. હિન્દીની સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર 26 તમારે ખોલવાનો છે. તેની અંદર છે પ્રશ્ન પોઈન્ટ નંબર 7, મે કે અંદર કે ઉપર કે નીચે કે પાસ. મે એટલે અંદર, કે અંદર એટલે કે કોઈ વસ્તુની અંદર, કે ઉપર એટલે તેની ઉપર, કે નીચે એટલે નીચે, અને કે પાસ એટલે કે નજીક અથવા બાજુમાં. તો અહીંયા આગળ ચિત્ર આપેલા છે, ચિત્ર દેખે પઢીએ ઓર સમજીએ. ચિત્ર જોવાના છે, વાંચવાના છે નીચે આપેલા વાક્યો અને સમજવાના છે. તો અહીંયા પહેલું છે, યહ ચૂહા હે. ચૂહા એટલે ઉંદર, આ ઉંદર છે. ચૂહા પિંજરે મેં હે, કહા હે પિંજરે મેં. પિંજરું એટલે પાંજરું, અને ચૂહા ઉંદર પાંજરામાં છે. ત્યાર પછી પિંજરા કમરે કે અંદર હે. પિંજરા કહા હે તો પિંજરા કમરે કે અંદર હે. તો પાંજરું રૂમની અંદર છે. કમરા એટલે રૂમ, રૂમની અંદર છે. ત્યાર પછી બાજુમાં છે, યહ કિતાબ હે. કિતાબ એટલે નોટબુક, આ નોટબુક છે. કિતાબ મેઝ પર હે. મેઝ એટલે ટેબલ, નોટબુક ટેબલ પર છે. કિતાબ કે ઉપર પેન્સિલ હે. તો અહીંયા પેન્સિલ દેખાય છે ને, તો નોટબુકની ઉપર પેન્સિલ છે. તેવી જ રીતના સામે છે પેજ નંબર 27 પર, યહ બિલ્લી હે. બિલ્લીને શું કહેવાય, બિલાડી. તો આ બિલાડી છે. બિલ્લી મેઝ કે નીચે હે. બિલાડી ટેબલની નીચે છે. ત્યાર પછી સામેની તરફ છે, વહ અસ્પતાલ હે. વહ એટલે પેલું, પેલું દવાખાનું છે. અસ્પતાલ કે પાસ પેડ હે. પેડ એટલે ઝાડ. તો કે અસ્પતાલ કે એટલે કે દવાખાનાની નજીક, પાસ એટલે કે નજીક વૃક્ષ છે. દવાખાનાની નજીક એટલે કે પાસે વૃક્ષ છે. પેડ કે નીચે સ્ત્રી હે. વૃક્ષની નીચે સ્ત્રી છે. અહીંયા નીચે બેઠી છે ને, તો પેડ કે નીચે સ્ત્રી હે. તો વૃક્ષની નીચે સ્ત્રી છે. હવે તેના પરથી અહીંયા સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાયમાં જો ચિત્ર દેખ કર ખાલી જગ્યા ભરીએ. અહીં ચિત્ર છે તમને દેખાય છે, તો આપણે તેના પરથી નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે, બોતલ ખાલી જગ્યા પાણી હે. બોતલ કે અંદર એટલે શું આવશે, બોતલ કે અંદર. અહીંયા ઉપર દેખાય છે કાઉન્સમાં શું છે, બોતલ કે અંદર પાણી હે. પહેલી ખાલી જગ્યામાં આવશે કે અંદર. પછી છે બીજું, કુર્સી ખાલી જગ્યા મેઝ હે. કુર્સી કે પાસ, નજીક છે એટલે કુર્સી કે પાસ. અહીંયા છે ને કે પાસ, કુર્સી કે પાસ મેઝ હે. ત્યાર પછી છે, કુર્સી ખાલી જગ્યા પુસ્તકે હે. કુર્સીની નીચે છે, તો કુર્સી કે નીચે, કુર્સી કે નીચે પુસ્તકે. ત્યાર પછી ચોથું છે, મેઝ ખાલી જગ્યા બોતલ હે. મેઝ કે ઉપર, ક્યાં આવે કે ઉપર, મેઝ કે ઉપર બોતલ હે. ત્યાર પછી આઠમું છે, નીચે મેં મેરા તુમ તુમ્હારા વહ ઓર ઉસકા. મેં એટલે કે મારું, મેં હું અને મારું, તુમ અને તમા, તુમ ઓર તુમ્હારા, તું અને તમારું, વહ ઓર ઉસકા. સમજાય પડી ગયું. ત્યાર પછી નીચે જો ચિત્ર દેખીએ પઢીએ ઓર સમજીએ. ચિત્ર જોવાના છે, વાંચવાનું છે અને સમજવાનું છે. તેના પરથી અહીંયા ચિત્ર પર આપેલું છે. જો નીચે વાક્ય આપેલા છે, યહ કિતાબ હે. કિતાબ એટલે નોટબુક, આ નોટબુક છે. યહ મેરી કિતાબ હે, એટલે કોની કિતાબ છે, તો કે મારી, આ મારી નોટબુક છે. ત્યાર પછી અહીંયા છે, વહ કલમ હે. પહેલી પેન છે. અહીંયા ખીચામાં પેન દેખાય છે ને, તો કે પહેલી પેન છે. પછી વહ અનિલ કી કલમ હે, કોની છે, તો અનિલની, પહેલી અનિલની પેન છે. કલમ ઉસકી જેબ મેં હે. તો કલમ ક્યાં છે, પેન તો કે ખીચામાં છે. તો કલમ ઉસકી જેબ મેં હે, જેબ એટલે ખીચું, તો પેન તેના ખીચામાં છે. આગળ છે પેજ નંબર 28 પર, હવે આપણે જોવાનું છે. પેજ નંબર 28 પર અહીંયા આપેલું છે ચિત્ર. તો વહ થેલા હે. થેલા એટલે પેલો થેલો છે. વહ નવીન કા થેલા હે. તો પેલો નવીનનો થેલો છે. કોનો છે, નવીનનો થેલો છે. વહ ઉસકા થેલા હે, પેલો તેનો થેલો છે. ત્યાર પછી બાજુમાં છે, વહ કંપાસ હે. પેલો કંપાસ છે. યહ એટલે તે, આ સોરી, યહ એટલે આ કંપાસ છે. યહ તુમ્હારા કંપાસ હે, આ તારો કંપાસ છે. તેવી જ રીતના પાછું છે, વહ વાળું દૂરનું છે એટલે વહ. તો વહ કોપી હે. તો પેલી નોટબુક છે. કોપી એટલે પણ નોટબુક થાય, કિતાબ એટલે પણ નોટબુક થાય. પછી વહ આશા કી કોપી હે. તો તે આશાની નોટબુક
છે ત્યાર પછી છે નવમો પોઈન્ટ છે ક્યા કહા કબ કોણ ઓર કિતને ક્યા એટલે ક્યા કહા કહા એટલે ક્યા કબ ક્યારે કોણ એટલે કે કોણ ઓર કિતને એટલે કે કેટલા તો તે પરથી નીચે ચિત્ર આપેલું છે તો અહીંયા જો નીચે સવાલ આપેલો છે ચિત્ર દેખકર પ્રશ્નો કે ઉત્તર લખીએ તો ચિત્ર આપણે જોવાનું છે તેના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે તો યહ ક્યા હે તો અહીંયા જો અહીંયા આપેલું છે યહ ગાય હે ક્યાં છે તો કે ગાય છે પછી બીજો સવાલ છે બંદર કહાં હે તો બંદર કહાં હે બંદર પેડ કે ઉપર તો બંદર પેડ કે ઉપર હે ત્રીજ રીતના ત્રીજો છે તો ગાય કહાં હે તો ગાય પેડ કે નીચે હે ચિત્રમાં જોવાનું ગાય ક્યાં છે તો ગાય વૃક્ષની નીચે છે એટલે કે પેડ કે નીચે હે ત્યાર પછી છે મોર કબ નાચતા હે તો મોર બારિશ આતી હે તબ નાચતા હે કબ નાચતા હે બારિશ એટલે કે વરસાદ આવે ત્યારે નાચે છે પછી છે બંદર ક્યાં કર રહે હે તો બંદર ઉછલકૂદ એટલે કે ઠેકડા મારે છે તો ઠેકડા મારે ને શું કહેવાય ઉછલકૂદ તો બંદર ઉછલકૂદ કર રહે હે પછી છઠ્ઠું છે પેડ પર કેટલે બંદર હે તો જોવાનું ચિત્રમાં કેટલા વાંદરાઓ છે તો પેડ પર દો બંદર હે પછી સાતમું છે બંદર આપસ મેં ક્યા બાતે કર રહે હોગે તો બંદર કેલે ખાને કી બાત કર રહે હોગે ક્યા કર રહે હોગે કેલે ખાને કી બાત આપસ મેં કર રહે હોગે પછી લડકી ગાય સે ક્યા બાતે કર રહી હોગી લડકી ગાય સે ક્યા બાત કર રહી હોગી તો આપણે સમજીને લખવાનું છે કે લડકી ગાય સે ખાને કી બાત કર રહી હોગી પછી ગાય કે પાસ કોણ હે તો ગાય કે પાસ એક લડકી એટલે કે એક છોકરી છે તો છોકરી શું કહેવાય લડકી પછી લડકી ક્યા કર રહી હે તો લડકી લડકી ગાય કો સહલા રહી હે ત્યાર પછી મોર કહાં હે તો મોર લડકી કે પાસ હે ઓર પેડ કહાં હે તો પેડ ગાય કે પીછે હે ચિત્રની અંદર બધા આના સવાલ મળી જશે ત્યાર પછી આગળ છે તેના પરથી સ્વાધ્યાય છે તો સ્વાધ્યાય આપણે જોવાનો છે સમજીએ ઓર લખીએ તો અહીંયા જો યહ કોણ હે તો આ કોણ છે કૂતરો છે તો યહ કૂતા હે પછી છે કૂતા ક્યાં કર રહા હે તો કૂતા ખા રહા હે શું કરે છે ખાય છે ત્યાર પછી અહીંયા છે સામેના પર છે યહ કોણ હે તો યહ એક ઔરત એટલે કે સ્ત્રી છે તો યહ ઔરત હે ત્યાર પછી છે ઔરત ક્યાં કર રહી હે તો ઔરત ખાના બના રહી હે ત્યાર પછી છે નીચે યહ કોણ હે તો યહ લડકી હે લડકી ક્યાં કર રહી હે તો લડકી પડ રહી હે વાંચી રહી છે એટલે લડકી પડ રહી હે ત્યાર પછી આ બાજુ છે યહ કોણ હે તો યહ એક બાલક હે કોણ છે છોકરો છે તો યહ બાલક હે બાલક ક્યાં કર રહા હે તો બાલક રો રહા હે ક્યાં કર રહા હે રો રહા હે હવે પાછળના પેજ પર આવો પેજ નંબર 30 પર માળીનું ચિત્ર આપેલું છે બોલે છે યહ કોણ હે તો યહ એક માલી હે માલી ક્યાં કર રહા હે માલી ફૂલકો પાણી પીલા રહા હે ત્યાર પછી છે આ સાઈડ યહ કોણ હે તો યહ એક પૂજારી હે કોણ હે પૂજારી પૂજારી ક્યાં કર રહા હે પૂજારી પૂજા કર રહા હે સમજણ પડી ગઈ હવે ત્યાર પછી નીચે છે સમજીએ ઓર ઉત્તર લખીએ તો યહ ક્યા હે તો યહ મેઝ હે ક્યા હે ટેબલને શું કહેવાય મેઝ હવે ત્યાર પછી નીચે છે યહ ક્યા હે તો આ શું છે પંખો તો યહ પંખા હે ત્યાર પછી સામેની તરફ છે યહ ક્યા હે તો શેનું ચિત્ર છે ખુરશીનું તો યહ ખુરશી હે ત્યાર પછી છે દડાનું ચિત્ર છે દડાને શું કહેવાય ગેંદ તો યહ ગેંદ હે ક્યા હે તો યહ ગેંદ હે ત્યાર પછી નીચે છે યહ ક્યા હે તો યહ એનક હે ચશ્માને શું કહેવાય એનક ત્યાર પછી છે યહ ક્યા હે તો શેનું ચિત્ર છે સાયકલનું તો યહ સાયકલ હે ત્યાર પછી છે અહીંયા યહ ક્યા હે તો શેનું ચિત્ર છે નદીનું તો યહ નદી હે અને સામેની તરફ છે યહ ક્યા હે તો શું છે બેલગાડી તો યહ બેલગાડી હે ત્યાર પછી આગળ છે સમજીએ ઓર ઉત્તર લખીએ અહીંયા ઉદાહરણ આપેલું છે યહ કોણ હે તો અહીંયા શું કરે છે દરજી છે શું કરે છે કપડાં સીવે છે તો યહ દરજી હે દરજી કપડે સીતા હે શું કરે
कपड़े सीवे छे तो के कपड़े सीता है। त्यार पछी सामे छे आपड़े पेलु छे यह कौन है तेनो जवाब आपेलो छे यह मोची है। पछी मोची शू करे तो के मोची जूते और चप्पल सीता है। ते जितना सामे छे बीजू यह कौन है तेनो जवाब आपेलो छे यह धोबी है। तो आपड़े तेनु काम लखवानु छे तो धोबी कपड़े धोता है। या पछी सामेनी तरफ छे यह कौन है तो यह किसान है। तो किसान शू करे तो किसान खेती करता है। चौथु छे यह कौन है तो यहाँ आपेलु छे यह कुम्हार है। कुम्हार एटले कुम्हार, कुम्हार है तो कुम्हार मिट्टी के बर्तन बनाता है। शू करे माटीना वासणो बनाते कुम्हार मिट्टी के बर्तन बनाता है। त्यार पछी आगळ छे यह कौन है तो यह बढ़ई है। बढ़ई कुर्सी और मेज बनाता है। बढ़ई एटले शू थाय तो कुर्सी અને મેઝ એટલે કે ટેબલ ને એવું બધું બનાવે છે તો બઢઈ કુર્સી મેઝ બનાતા હે। ત્યાર પછી નીચે આપેલું છે સમજીએ ઓર ઉત્તર લખીએ તો અહીંયા ઉદાહરણ આપેલું છે યહ ક્યા હે તો યહ ડિબ્બા હે। તે જ રીતના આગળ છે પેલું યહ ક્યા હે તો યહ આમ એટલે કે કેરી છે તો યહ આમ હે। ત્યાર પછી બીજું છે યહ ક્યા હે તો શું છે રસ્તો છે, રસ્તાને શું કહેવાય સડક તો યહ સડક હે। ત્રીજું છે યહ ક્યા હે તો તેનું ચિત્ર છે તલવારનું તો યહ તલવાર હે। ત્યાર પછી આગળ છે ઘડિયાળનું ચિત્ર છે તો યહ ઘડી હે। ત્યાર પછી સામે છે રેટિયો, રેટિયાને શું કહેવાય ચરખા તો યહ ચરખા હે। અહીંયા આવશે ચરખા હે। છેલ્લે છે યહ ક્યા હે તો યહ ઓરવલી હે। ક્યા હે ઓરવલી। સમજણ પડી ગઈ? અહીંયા તમારું પ્રશ્ન પ્રકરણ નંબર 2 પૂરું થાય છે તો અત્યારે સુધી જેટલું ચાલેલું છે તે તમારો હોમવર્કની અંદર પૂરું કરવાનું રહેશે। હવે આપણે આગલા વિડીયોની અંદર આગળનો પાઠ શીખવાનો છે તો ત્યાં સુધી આવજો।